નમસ્કાર, ધોરણ 6 ના સંસ્કૃતના લેક્ચરમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 નું સંસ્કૃત પાઠ્યપુસ્તકનું 5મું ચેપ્ટર હસ્તી 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 એનો અભ્યાસ કરીશું. હસ્તી હસ્તી શબ્દનો અર્થ થાય હાથી. ગુજરાતીમાં કહેવત છે ને, એ તો હસ્તી જોવો છો, મતલબ એ હસ્તી છે. હાથી છે ને, એ ગમે એટલા માણસોની વચ્ચેથી પ્રસાર થતો હોય તો એની એક અલગ રૂપ હોય, લોકો એને અલગ રીતે જોતા હોય. એમ અહીંયા હસ્તી એટલે હાથી. હસ્તી 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 હાથી હાથી હાથી. દિવ્યા દૈવી સૃષ્ટિ, સૃષ્ટિ એટલે રચના, દૈવી એટલે દેવોની, દિવ્યા એટલે દિવ્ય. દેવોની આ કેવી દિવ્ય રચના છે, કેવડું મોટું પ્રાણી બનાવ્યું એને, હાથી જેવું. કદલી સદૃશી શુંડા, શુંડા એટલે શુંડ, સદૃશી એટલે જે તમે બાજુમાં ગુજરાતી લખતા જજો. એનું કદલી એટલે કે કેળ, કેળનું ઝાડ હોય ને એના જેવી એની શુંડ છે. કદલી સદૃશી શુંડા. સ્તંભ સમાન પાદા, સમાન એટલે સમાન, પાદા એટલે પગ, એના પગ છે ને સ્તંભ જેવા છે, સ્તંભ થાંભલા જેવા. શુર્પાકારો કર્ણો, શુર્પ આકારો આકારનો, શુર્પ એટલે સુકડું, કર્ણો એટલે કાન, એના કાન કેવા છે સુપડા, સુપડા જેવા આકારના એના કાન છે. ધવલો દીર્ઘંતો, દીર્ઘ એટલે લાંબા, ધવલ એટલે સફેદ, એના દાંત કેવા છે ધવલ, સફેદ અને લાંબા લાંબા દાંત છે. ઉદરમ ભાંડાકારમ, એનું ઉદર છે ને, ઉદર ઉદર એટલે પેટ, પેટ એનું કેવું છે ખબર છે, ભાંડ આકારનું, ભાંડ એટલે ઘડો, ઘડા જેવું છે એનું પેટ મોટું. ઉન્નત બૃહદ શરીરમ, ઉન્નત એટલે ખૂબ મોટું, બૃહદ ઉન્નત એટલે ઊંચું અને બૃહદ એટલે મોટું, ઊંચું અને મોટું એનું શરીર છે. અલ્પમ તુચ્છમ તુચ્છમ, એની પૂંછ છે કેવી છે અલ્પ અને તુચ્છ. જોજો હાથીનું આખું શરીર મોટું પણ એની પૂંછડી કેવી નાનકડી. અહો વિચિત્રમ, અહો અહો વિચિત્રમ, અરે હે એ કેવું વિચિત્ર, નહીં આખું શરીર મોટું, સુપડા જેવા કાન અને મોટા મોટા દાંત, પણ વાત એવી પૂછે એની તો હાવ નાનું. પર્વત સદૃશે ગાત્રે, એના ગાત્ર છે ને, ગાત્ર એટલે કે પીઠ પાછળનો જે ઢોરાવાળો ભાગ હોય એ પર્વત જેવા એના ગાત્ર છે. સર્ષભ સંધિ ભનેત્રે, એના આખા મોટા શરીરમાં એની નેત્ર, નેત્ર એટલે આંખો, એના નેત્ર એટલે બંને આંખો કેવી લાગે છે સર્ષભ, સર્ષભના દાણા જેવી એની આંખો લાગે. જોજો તમે કઠમતિ બદવાન, એ સહ આ કેવું બદવાન છે જે અંકુશ માત્ર જ ભીતઃ, માત્ર ને માત્ર એના મહાવતજી અથવા મહાવતના અંકુશથી એ ડરી જનારું છે. તો આવો સરસ મજાના અર્થવાળું જે આ રચના છે એ તમારે યાદ કરવાની છે. બાજુમાં એનો અર્થ છે, એનો ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી ગુજરાતીથી લખજો. અસ્તુ.